અને આજ એક બેને ચિઠ્ઠી લખેલી કે મારા બાપુજી પોતે 12 વર્ષના બેન હશે ત્યાં દીકરી, ત્યારથી એના માતુશ્રી મૃત્યુ પામેલા, પછી સાસરે ગયા, પછી હવે એમના બાપુજીને કાકા એમને જરા તરા કોઈ વ્યવહારિક અણબનાવ હશે, 5 વર્ષથી બોલતા નહીં હોય. હવે એમાં કાકાની દીકરીના લગ્નને એમાં આ બેન એ કાકાની દીકરીના લગ્નમાં કે કંઈક ગયા તો એ બાપુજીને નહીં પસંદ આવ્યું હોય એટલે એમની યારે બોલવાનું બંધ કરી દીધું. એ કે મારા બાપુજી, મારા ભાઈ, મારા બેન 5 વર્ષ થયા મારી સાથે બોલતા નહોતા, તમારી આ શિક્ષાપત્રીની કથા સાંભળી અને કાલ મારા બાપુજીનો હામે હાલીન મારી ઉપર ફોન આવ્યો, આજે કે મને એ આનંદ થયો છે એની કોઈ સીમા નથી. કે આ કાલની જ ઘટના, તમે આ કથા સાંભળી મારા, અને દીકરી હોય ને એમ તો હોય ને બાપુજી બોલાવે, ભાઈ બોલાવે, એણે એવું લખ્યું કે આ હું એક એક જે શબ્દ લખું ને મારા આંસુડાથી લખું છું. કારણ કે નાનપણમાં મા મૃત્યુ પામી હોય, પછી બાપ એ એનો આધાર હોય, અને ક્યારેક બાપુજી ભાઈ બોલતા ન હોય, બીજો કોઈ વાંક બી નહોતો, જરાક આ રીતનું હતું. તો આજે એ બાપુજીનો સામે સામેનો ફોન આવ્યો એટલે બહુ એ આત્મા રાજી થયો. અને આ કથા દ્વારા હું એટલું સમજું છું કે કોઈ પરિવારોમાં જે કંઈ દુઃખ હોય એ દૂર થાય, અબોલા દૂર થાય, અને બધા હળી મળીને રહે એને હું સૌથી મોટામાં મોટી દક્ષિણા ગણું છું. અને એ બેને લખ્યું હતું કે મારા જીવનમાં દુઃખ તો મેં બહુ વેઠ્યા હોય થોડા ઘણા જે કંઈ, પણ મારી માતા નાનપણમાં મૃત્યુ પામ્યા હતા, પણ સાસરે આવ્યા પછી મારી સાસુબાએ કોઈ દી મારી માની ખોટ પડવા નથી દીધી. કે મારી સાસુબાએ કોઈ દી મારી માની ખોટ પડવા નથી દીધી, એ રીતે મને સાસુબાએ રાખ્યા છે. એટલે આવા જે પરિવારો એ આપણી ભારતીય સંસ્કૃતિ છે, અને આ કથાના માધ્યમથી ઘણા બધા લોકોના જીવનમાં સુખ આવે. સ્વામિનારાયણ ભગવાને તો કહ્યું ધનાઢ્ય ગ્રહસ્થ હોય ને એણે યજ્ઞો કરાવવા, મોટા મોટા ઉત્સવો કરાવવા, મોટી મોટી કથાઓ કરાવવી, એનાથી ઘણું બધું પુણ્ય મળે. કેટલાય આમાં જે કોઈ તન મન ધનથી આયોજનમાં સેવા કરી હશે, આ જે કંઈ પુણ્ય થશે એ બધાના ભાગમાં આવશે. હા, કોઈએ તનથી સેવા કરી હશે, કોઈએ ધનથી કરી હશે, કોઈએ મનથી કરી હશે, તો આ યજ્ઞ છે મોટો જબરો જ્ઞાન યજ્ઞ, એના દ્વારા જે રાજી થાય, જેના આશીર્વાદ મળે બહેનો ભાઈઓના, એ બધાના આશીર્વાદના ભાગીદાર થશે. આજ યજમાનો પણ અમારે બંને ત્રિવેદી અકબરી પરિવાર આ આ આયોજન દ્વારા જે કોઈ રાજીપો થશે ભગવાનનો, સંતોનો, ભક્તોનો, અમારે સંતો બધા આવતા હતા નહોતા, કહેતા કે શિક્ષાપત્રીની જાહેર કથા કોઈ દી અમે જોઈ નથી, અને જાહેર કથામાં આટલા લોકોને લાભ લેતા જોયા નથી, એટલે એ સાધુનો આત્માય રાજી થાય. તો વાલા ભક્તો, અમારે રમેશભાઈ વેકરિયા એમની ભાવના આવતા વર્ષે પણ એ યજમાન થશે, પણ મેં એને હમણાં કીધું આખો ખર્ચો ઉપાડવો પડશે. મેં આ છે ને, મેં આંકડો બહુ જાજે જાય છે, આ તો અમે કાંઈ પૈસાની ગણતરી કરી નહીં, અમારો તો એક ધ્યેય કે સત્સંગની અભિવૃદ્ધિ થવી જોઈએ, એટલે અમે કાંઈ વિચારીએ નહીં કાંઈ. અમારે નીરવ છે જામનગરવાળો, કેટલા દિવસથી વાહે પડ્યો, મન કે સ્વામી અમારા જામનગરમાં કથા કરી દો. અમારે મોરબીવાળા ભક્તો આવ્યા છે, જંતીભાઈ હતા, એ ગયા વર્ષે અહીં રાજકોટની કથા સાંભળવા આવતા હતા, અને આઈનો માહોલ જોઈને મને કે સ્વામી આવી અમારા મોરબીમ કથા કરજો ને, પણ એ કે અમે નાના માણસો છે, અમારાથી ખર્ચો ઉપડે નહીં. મેં કે તમ તાર ચિંતા કરો, માં ખર્ચો નહીં ઉપડે તો હું અમારી સંસ્થામાંથી નાખીશ, પણ મોરબીમાં એક કથા તમને કરી દઈશ. અને એ ભાઈ પછી તો અમારે મોરબીમાં નાખવું પડે તો મોરબીની આબરૂ જાય ને, મોરબી જો આપણે નાખવું પડે તો મોરબીની આબરૂ જાય. એટલે મોરબીવાળા તો પડાપડી કરતા હતા યજમાનોમાં જોડાવા માટે, અને બહુ સારું આયોજન થઈ ગયું. એટલે અમારો નીરવ બ્રાહ્મણ એમના એ બહુ ભાવના યુવાન દીકરો છે ભાણો અમારે રાજેશભાઈનો, મેં એને કહ્યું કે તમ તાર તું ચિંતા કરમાં ત્યાંય કથા થશે, આપણે તો
આ શરીરની સ્મશાનમાં જઈને રાખ થાય ને એ પહેલાં જેટલા ભગવાનના સંતો ભક્તો રાજી થાય ને એ કામ કરી લેવું છે બસ. અહીંયા આ દુનિયામાં કોઈની ભેગું કંઈ આવ્યું નથી, નાઈથી કોઈની ભેગું કંઈ જાતું નથી. જેટલા આત્માઓ રાજી થાય એટલા પરમાત્મા રાજી થાય અને એ કાર્ય કરવું. આ તમે છે ને પોરોય ખાતા હશો, મેં તો હમણાં અલેખ જગાડી છે ને પોરો જ નહીં. તમારે તો 7 દિન હોય પૂરું થયું એટલે પૂરું, મારે 2 દીકડે તરત નવસારી શરૂ થાય, ત્યાંથી 2 દિન પૂરું થાય એટલે વળી પાછું સુરત કતારગામ શરૂ. પણ આપણો એક ધ્યેય છે સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે અમે અમારું આ શરીર છે એ સત્સંગને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે. સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા અમે અમારું શરીર સત્સંગને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે. તો વાલા ભક્તો, બહુ બધા ભક્તોનો રાજીપો આ સત્સંગ દ્વારા મળ્યો છે. પ્રવેશ કરીએ શિક્ષાપત્રીમાં. આપણે ગઈકાલે એક શ્લોક સાંભળ્યો અંતમાં, એકાત્મ્યમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયોઃ ઉભયોર્બ્રહ્મરૂપેણ વેદેષુ પ્રતિપાદનાત્. એટલે ગઈકાલે મેં કહેલું કે આપણા હિન્દુઓ સંપ્રદાયના આધારે કે અવતારોના આધારે વિભાજિત ન થાય. જરૂર પોતપોતાના ઈષ્ટદેવને માનવા, પણ બીજા પણ ઈષ્ટદેવો એ બી બધા આપણા જ ભગવાન છે. ચાહે રામ હોય, કૃષ્ણ હોય, સ્વામિનારાયણ હોય, ગણપતિ દાદા હોય, હનુમાનજી હોય કે માતાજી હોય, એ બધા જ આપણા હિન્દુઓના જ દેવી દેવતાઓ, ઈશ્વરોના અવતારો છે. એટલે બધે પોતાપણાની ભાવના કરવી. હા, જરૂર જે અનુસરણ કરતા હોય આપણે કરીએ, પણ બધાને રેસ્પેક્ટ આપવી, એ આપણા છે. આપણા એરિયામાં, આપણા ગામમાં આપણે સ્વામિનારાયણના ભગત હોઈએ અને કદાચ વૈષ્ણવની હવેલી બનતી હોય તો હું તો એવું કહું કે યથાશક્તિ આપણે એમાં યોગદાન દેવું જોઈએ. ન દઈ શકીએ તો નડવું તો નહીં જ, હાડું ન આવું. શિવનું મંદિર બનતું હોય, વિષ્ણુનું બનતું હોય, કોઈ ધર્મનું કાર્ય થતું હોય, કોઈ સારી કથા થતી હોય તો બને તો આપણે યોગદાન દઈએ. ન બને, હું ગુંદાળા જામ ગુંદાળા આમ કથા કરતો હતો ને એક ભરવાડભાઈ કથા સાંભળવા આવે, પછી એક દિવસ એને તો જાજા બધા ગાયું ભેંસો હશે બધું, કે છે કે આજ આખા દિવસનું દૂધ મારા તરફથી. મેં કીધું પણ તમે એટલું બધું શું કરવા, મને કે અમારા ગામમાં આવું સારું આયોજન થતું હોય તો અમારે કંઈક દેવું જોઈએ ને, કે આયોજનમાં એ ન હોય કાંઈ. આયોજકો તો સ્વામિનારાયણ ભગવાનના ભક્તો હતા. એટલે આ જો ભાવના આપણા બધાનામાં આવે થોડી થોડી તો આપણી હિન્દુઓની એકતા વધે. અને ભાઈ, એક એક તાતણાને નોખા નોખા કરી નાખો ને તને તોડતા વાર ન લાગે, પણ એ તાતણાઓ વણાય વણાઈને જો નાડું બની જાય ને તો એ હાથીથી પણ ન તૂટે, તો એ હાથીથી પણ ના તૂટે. અને એ બધા આપણે જાણીએ છીએ. એમ આપણે બધા જો એકદમ જુદા જુદા તાતણા થઈ જશું તો તોડતા વાર નહીં લાગે. કોઈ જાતિના આધારે, કોઈ ધર્મના આધારે, એક સંપ્રદાયના આધારે હિન્દુઓ જો આપણે તાતણા બની જશું તો એને તોડતા વાર નહીં લાગે. માંડ માંડ વિદેશીઓની શાસનમાંથી મુક્ત થયા છીએ. આપણા કેટલાય ભારતીયોએ પોતાના પ્રાણ હોયમાં છે, પોતાના લોહી રેડ્યા છે, તેથી આ ભારત દેશને સ્વતંત્રતા મળી છે અને ભારત દેશ એક થયો છે. આપણે બધાએ ભેળા મળી અને એ સંપને એની એકતાને જાળવી રાખવા. અને એટલા માટે મારી આ બધાને વિનંતી છે કે આપણા હિન્દુઓમાં એકતા થાય. બધા જ કોઈ બી ધર્મને માનો, સંપ્રદાયને માનો, પણ હરેકને રેસ્પેક્ટ આપવી, નફરત બંધ કરી દેવી. એટલે મેં કાલે કહ્યું હતું, કોઈ મહાપુરુષનું સ્ટેચ્યુ તોડવું નહીં. એ બધા આપણા ભારત દેશના મહાપુરુષો છે.